व्याप्तं च देव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा सयान् स्वामी महाराजनी जय अक्षरपुरुषोत्तम महाराजनी जय गुणातीतानंद स्वामी महाराजनी जय भगतजी महाराजनी जय शास्त्री जी महाराजनी जय योगी जी महाराजनी जय प्रमुख स्वामी महाराजनी जय શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલ સંસ્થામાંથી બહાર નીકળ્યા એ વખતના વડતાલ ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી અને ગુજરાતના બહુ મોટા સાક્ષર એવા દોલતરામ કૃપાશંકર પંડ્યા, એમને મનમાં એક પ્રશ્ન હંમેશા રહ્યા કરતો કે શાસ્ત્રીજી મહારાજ શું કામ અહીંથી નીકળ્યા? કારણ કે એમને એટલી તો ખબર હતી કે આ સંત બહુ સારા છે, પણ આ સિદ્ધાંત છે એમને બરાબર સમજાયો નહોતો. એમને એટલી તો ખબર હતી કે આ સંત કે એમને એમ તો નીકળે નહીં, કંઈક કારણ હોવું જોઈએ. પણ ઘણા બધા વર્ષો સુધી શાસ્ત્રીજી મહારાજ સાથે એમની મુલાકાત નહોતી થઈ. લગભગ 10-12 વર્ષે શાસ્ત્રીજી મહારાજને નડિયાદની અંદર મળ્યા અને એ વખતે એમણે શાસ્ત્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમે વડતાલમાંથી બહાર શું કામ નીકળ્યા અને કેમ તમે ભેગા નથી થઈ જતા? એ વખતે શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે અમારે કંઈ ભેગા થવામાં વાંધો નથી. જો વડતાલ સંસ્થા છે, મધ્યનું 21મું વચનામૃત માન્ય રાખે તો અમારે ભેગા થવામાં કોઈ વાંધો નથી. એટલે દોલતરામ કૃપાશંકર પંડ્યાને થયું કે આ તો સિદ્ધાંત માટે જ જુદા પડ્યા છે, આમ એમને કોઈ અંગત સ્વાર્થ તો છે જ નહીં. તો એમણે કીધું, બોલો વચનામૃતમાંથી તમે શું સમજાવવા માગો છો? અને પછી શાસ્ત્રીજી મહારાજે એમને અક્ષર અને પુરુષોત્તમની વાત સમજાવી. આ બધી વાત દોલતરામને બરાબર બેસી ગઈ એ વખતે એમણે વાત કરી કે જે કામ કરવા માટે શ્રીજી મહારાજને પોતાને અવતાર ધારણ કરીને પધારવું પડે એ કામ તમે કર્યું છે, તમારો તો બહુ મોટો ઉપકાર છે આ સંપ્રદાય ઉપર. અને પછી એમણે કીધું કે તમે તો અત્યારે અક્ષર અને પુરુષોત્તમની ધાતુની મૂર્તિઓ પધરાવી છે, પણ તમે એટલો મોટો ઉપકાર કર્યો છે આ સંપ્રદાય ઉપર કે ભવિષ્યની અંદર તમારા શિષ્યો તમારી સાવ સોનાની મૂર્તિઓ પધરાવશે. આવું દોલતરામ કૃપાશંકર પંડ્યાએ કીધું. અત્યારે સોનાના સિંહાસનમાં તો શાસ્ત્રીજી મહારાજ બેસી ગયા છે અને ભવિષ્યમાં કદાચ સોનાની મૂર્તિ પણ શાસ્ત્રીજી મહારાજની બેસે તો નવાઈ નહીં, પણ એમનો આટલો મોટો ઉપકાર આપણા ઉપર છે કે આ સિદ્ધાંત એમણે આપણને સ્પષ્ટ કરીને આપ્યો, ખુલ્લો કરીને આપ્યો. સાચી વાત હોવા છતાં પણ એનું પ્રતિપાદન કરનાર તો કોઈક જોઈએ ને, તો શાસ્ત્રીજી મહારાજે એ વસ્તુ આપણને આપી દીધી. અને એના માટે શાસ્ત્રીમાં શું કર્યું, પેલા મંદિરો બનાવી દીધા, મોટા મોટી વસ્તુ. આ એ કોઈ લાંબો શાસ્ત્રાર્થ ન કર્યો કે કાંઈ બધું ચૂથણો કોઈની સાથે કર્યું નહીં. શાસ્ત્રીજી મહારાજે અક્ષર અને પુરુષોત્તમના મૂર્તિમાન સ્વરૂપો જ પધરાવી દીધા. એટલે મહારાજનો સિદ્ધાંત મધ્ય 27 પ્રમાણે કે જો મંદિર રહેશે તો ઉપાસના રહેવાની જ છે. એની પાછળ બધા એ મંદિરમાં આવશે એટલે પૂછશે કે આ કોણ છે, કે ગુણાતીતાનંદ સ્વામી, એ કોણ, એ કે અક્ષર બ્રહ્મ, આ કોણ, કે સહજાનંદ સ્વામી, એ કોણ, કે પુરુષોત્તમ નારાયણ. એટલે હજારો વર્ષો સુધી ઉપાસના એમને એમ ચાલુ રહી જાય એવી સુંદર વાત શ્રીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવી દીધી. તો આ એમનું વિઝન હતું અને એને ખબર હતી કે આ બે વસ્તુ રહેશે તો પાછળ શાસ્ત્રો તો થશે, કારણ કે સત્પુરુષ પ્રગટ છે, મંદિર પ્રગટ છે, અને પછી શાસ્ત્ર છે એ તો સંપ્રદાયની રીત પ્રમાણે ભવિષ્યમાં થયા કરશે અને અત્યારે થાય છે. પણ શાસ્ત્રીજી મહારાજનું કાર્ય એ વખતે ઘણા ઓછા સમજી શક્યા હશે. જેમ જેમ સમય જાય છે ને એમ એમના કાર્યનો મહિમા વધતો જાય છે, એમ એમ વધારે વધારે સમજાતું જાય છે કે શાસ્ત્રીજી મહારાજે કેટલું મોટું કામ છે એ વખતે કર્યું હશે. તો એમણે આ મંદિરોની સ્થાપના છે કરી. એ વખતે 5 મંદિરો એમણે સ્થાપી દીધા. શ્રીજી મહારાજે પોતાના સમયની અંદર જે 6 મંદિરોની સ્થાપના કરી, ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજે પહેલું બોચાસણથી જે મંદિરોની સ્થાપનાની શરૂઆત કરી, વચ્ચે ઘણો લાંબો સમયગાળો છે, 70-80 વર્ષનો સમયગાળો. પણ મહારાજ પછી એવા ને એવા મંદિરો 70-80 વર્ષની અંદર બન્યા જ નથી. આપણને આશ્ચર્ય લાગે કે વચ્ચે સંપ્રદાયનો વિકાસ ઘણો બધો થયેલો,
અને ઘણો બધો વિસ્તાર થયેલો એ વખતે, પણ શ્રીજી મહારાજ પછી આટલા ભવ્ય અને આટલા દિવ્ય શિખરબદ્ધ મંદિરો શાસ્ત્રીમાં જે પાછા પહેલા વહેલા સ્થાપ્યા, આ પાંચ મંદિરો જે થયા એ સંપ્રદાયનો ઇતિહાસ આપણને બતાવે છે. અને એ મંદિરો પણ કઈ પરિસ્થિતિની અંદર, તો સંતો આપણને કહે છે કે નોતા નાણા, નોતા પાણા, નોતા માણા, અને હજી નોતા દાણા, ચોથી વસ્તુ ખાવાનું નહીં. હવે એવી પરિસ્થિતિની અંદર આ મંદિરો થયા. નાણા નહોતા એની વાત તો આપણે ગઈકાલે સાંભળી, આજ થોડી વાતો વિશેષ આપણે સાંભળીએ યોગી બાપાના શબ્દોની અંદર. યોગીજી મહારાજે એક પત્ર લખેલો છે ગોંડલથી મુંબઈ શાસ્ત્રીજી મહારાજને, અને એ પત્રની અંદર યોગીજી મહારાજ પોતે કહે છે શાસ્ત્રીજી મહારાજને કે આપણે ડાંગરા જ્યારે પારાયણ થઈ ત્યારે ભેગા થયા હતા, અને એ પારાયણ જ્યારે થઈ ત્યારે ત્યાં વેરાવળથી એક એક વસ્તુ આવી હતી. શું આવી હતી સાંભળી આપણે? પૂજ્ય સ્વામી શાસ્ત્રીજી મહારાજ, વિશેષ આપણે ડાંગરે પારાયણ કરતા હતા ત્યારે વેરાવળથી રૂપિયા 1.25ની ટિકિટ આવેલી, ટપાલ ટિકિટ, તે આપની જોડીમાં જો હોય તો તપાસ કરી જોશો ને હોય તો ઉપયોગમાં લેશો. 1 રૂપિયાની ટિકિટ હતી તથા બીજી 4 આનાની હતી, તો કવર ભેગું બધા કવર સાથે જોડીમાં મૂક્યું હતું. 1 રૂપિયાની ટિકિટ, બીજી 4 આનાની ટિકિટ કવરમાં સાંધેલી છે, તો એ એંધાણી છે એમ અક્ષર સ્વરૂપદાસજી કહે છે. તો આ ટિકિટ છે ને પાછી મોકલજો, જે આવી ગયો ને તમારી પાસે. તો આ યોગીજી મહારાજ 1.25 રૂપિયાની ટિકિટ, જો 10 લાખના મંદિરો શાસ્ત્રીજી મહારાજે શરૂ કરેલા છે એ વખતે જ્યારે 1.25 રૂપિયાની ટપાલ ટિકિટનો પ્રશ્ન ઊભો થયો હોય. બીજો એક પત્ર નિર્ગુંડા સ્વામી પોતે લખે છે, અને એ સારંગપુરથી હર્ષદભાઈ દવેને મુંબઈ લખે છે. અને એ પત્રની અંદર નિર્ગુંડા સ્વામી કહે છે હર્ષદભાઈ દવેને કે હું જ્યારે, હા નિર્ગુંડા સ્વામી કહે છે, પરમ ભક્તરાજ શ્રીજી સ્વામીના લાડીલા હરિભક્ત શિરોમણી શ્રી હર્ષદભાઈ, સારંગપુરથી લિખિત નિર્ગુણદાસને જયશ્રી સ્વામિનારાયણ વાંચશો. વિશેષ મારી પેન બગડતા શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની પેન માગીને ચલાવતો હતો, તે પણ સ્પ્રિંગ ભાંગી ગઈ, તે પણ સમી કરાવવા મોકલી છે. દરબારની આપેલી પેને લખતો હતો, લખાવાય દરબારની આપેલી પેને લખતો હતો, તે બોચાસણમાં કોઈ ઈરાદાપૂર્વક ઉપાડી ગયો મહારાજની ઈચ્છા, તો હવે મારે પેન વગર ચાલતું નથી. સારંગપુરમાં ખડીયો કલમ પણ મળતા નથી, તો મહેરબાની કરી પેનો બંને સમી કરાવી સારંગપુર તરત મોકલશો, રજીસ્ટર કરી મોકલશો, એ જ રિપેર કરાવવા મોકલીશ. હા કે બે પેનો છે ને નવી મારે નથી જોતી, પણ જે છે ને એ રિપેર કરાવી અને બંને પેનો પાછી મોકલજો. બોલપેન પણ મુંબઈ રિપેર કરાવવી પડે, આવી પરિસ્થિતિ એ વખતે આ સંતોની હતી. અને એમાં નિર્ગુંડા સ્વામીએ લખ્યા છે ગુણાતીત જ્ઞાનની ભરી ભરી તેજસ્વીની, એ જે એમણે લખેલા છે પત્રો બધા 28 મણ પત્રો એ વખતે એમણે લખેલા છે. આપણે તપાસ વિચાર કરીએ તો ખબર પડે, રાતોની રાતો ઉજાગર કરી કરી અને એમણે એ વખતે દાખલો કરેલો છે. તો આ એ વખતની પરિસ્થિતિ. એક એક પત્રની અંદર યોગીજી મહારાજ એ પોતે વાત કરે છે, યોગીજી મહારાજ એક પત્ર લખે છે શાસ્ત્રીજી મહારાજને અને કહે છે કે વિશેષ આપનો પત્ર બોચાસણથી તારીખ 2 નો લખેલો મળેલ છે. આપની આજ્ઞાએ અમોએ ધૂન 2 આરતી વચ્ચે 21 માળા, શેના માટે ખબર છે? ધૂન 21 માળા દેવું વાળવાની પ્રાર્થના કરી હતી. અમે તો આપના બળે ઝઝૂમીએ છીએ. 95 રૂપિયા આણંદથી આવ્યા છે, 45 ભૂલજીભાઈના, 50 કરશનભાઈના, તે પગારમાં ચૂકવ્યા. કાલે મેવાસા જવું પડશે, કોઠારી ઘણા જ મૂંઝાણા છે, વેપારી જીવ ખાય છે, માટે આપને દ્રષ્ટિ કરવાની છે. આ દેવું વાળ્યા પછી આનંદ થશે, માટે દયા કરશો. પછી કહે છે કે વાલજી ડાયા 251 રૂપિયા માગે છે, ઘીવાળો 100 રૂપિયા માગે છે, રૂપિયા 110 પથ્થરવાળો અત્રે આવ્યો હતો એ પણ માગતો હતો. હવે બધા માગ માગ જ કરે છે, આમાં યોગી બાપાની શું પરિસ્થિતિ થાય? અને પછી તો યોગીજી મહારાજ પોતે એક પત્ર બીજો લખેલો છે શાસ્ત્રીજી મહારાજને, અને એની અંદર લખે છે કોઠારી શ્રીજી સ્વરૂપદાસને, કહે છે જો અનાજની કેવી પરિસ્થિતિ છે, કે કોઠારી શ્રીજી સ્વરૂપદાસજી, આપ પાસે કોઈ વખત માગણી કરી નથી, પણ અતારે પૈસાની તાણ પડી ને અનાજની તાણ પડી, તો ખાસ આપને 2 કાગળોમાં લખ્યું
ઈશ્વરભાઈની સાથે કેવડાવ્યું, અગાઉ કેવડાવ્યું તો દીધું છે પણ હજી એનો રિસ્પોન્સ મળ્યો નથી એમ. ઈશ્વરભાઈની સાથે કેવડાવ્યું, રામજી ભગતની સાથે પત્ર આપ્યો, તો હવે 20 મણ જીરાસણ ચોખા અત્રે સ્વામીના સ્થાનમાં સાક્ષાત મોકલશો એવી વિનંતી ધ્યાનમાં લેશો જી. સ્વામીશ્રી પધારે તો આ પત્ર વંચાવશો, કામ સેવા ફરમાવશો, ત્યાં પ્રભુ સ્વામીને કહેશો ચોખા 20 મણ ખંડાવીને મોકલશો, અગર આપની ઈચ્છા પ્રમાણે ઓછા પણ મોકલશો, પણ જેટલા મોકલો એટલા મોકલજો ખરા, અમારે ચોખા વિના એ કામ અટક્યું છે. આ શાસ્ત્રીજી આ પોતે વાત કરે છે યોગી બાપા. અને બીજો એક પત્ર શાસ્ત્રીજી મહારાજ પોતે લખે છે ઘનશ્યામ સ્વામીને, ઘનશ્યામ સ્વામી ખાત્રેજના, અને એમના ત્યાં એ સ્થાનમાં જ પોતે ઘણી વખત રહેતા પોતાના જ સ્થાનની અંદર. અને ત્યાં આગળ યોગી શાસ્ત્રીજી મહારાજ છે એમને ઘનશ્યામ સ્વામીને કહે છે કે તમે છે ને દાળનો ખરડો કરજો, કારણ કે અત્યારે સારંગપુરની અંદર સમયો આવે છે અને સમયની અંદર વાપરવા માટે અત્યારે દાળ અમને મળતી નથી, વિશેષ અત્યારે ચોખ્ખા દાળ બિલકુલ નથી, તો ખાત્રેજમાંથી દરેકને સમજ પાડી અને વહેલી તકે અત્રે 25-30 મણ મોકલો તો સારું, વિશેષ મહેમદાબાદમાં પણ જોળી માગશો, જોળીના ચોખ્ખા દાળ આપ સમજ પાડીને મોકલવા તજવીજ કરજો. અહીં ધર્મશાળાનું કામ ચાલે છે, કથા પારાયણ થશે, ચોખ્ખા દાળ બિલકુલ નથી, તે મગ લાવીને કામ કરીએ છીએ, પણ મહેમાનને મગની ખીચડી ન હોય. ગુજરાતના મહેમાન આવે મગની ખીચડી એમને ફાવે ને, એમને તુવેર દાળ નહીં જોઈએ, હવે અમારી પાસે છે નહીં, પણ મહેમાનને મગની ખીચડી ન હોય માટે આપને તસ્દી આપી છે તે હરિભક્તોને કાગળ વંચાવી શ્રદ્ધા પ્રમાણે સારંગપુરના ઠાકોરજીની જોડી સેવા કરાવજો. જો એ આવશે ને તો અમારો સમયો થશે, બાકી સમયો થવાનો નથી. આ શાસ્ત્રીજી મહારાજની પરિસ્થિતિ. શાસ્ત્રીજી મહારાજ એકવાર નાના નાના સંતોને બધાને સારંગપુરની અંદર વાત કરે છે કે અમે કેવી રીતે ફર્યા છીએ. શાસ્ત્રીજી મહારાજ કે અમે અત્યાર સુધી અડધી ટિકિટવાળા નાના સાધુની જ જોડ રાખી છે. શાસ્ત્રી મહારાજ કાયમ અડધો સાધુ રાખતા, કારણ કે એ વખતે એવું નહોતો ને એમ કે 18 વર્ષનાને જ સાધુ કરે, એવું કંઈ નહીં, એ 10-11 વર્ષનું નાનો સાધુ હોય ને ભેગો ફેરવે. શું કામ? કારણ કે જોડની અંદર અડધી ટિકિટવાળો હોય તો એટલો ખર્ચો ઠાકોરજીનો ન થાય. અને એમાં પણ કેવી પરિસ્થિતિ ખબર છે? આણંદ રેલવે સ્ટેશને શાસ્ત્રીજી મહારાજ ઉતર્યા અને એમને જવું હતું અમદાવાદ, અને એને એમ કે કોઈક આપણને હરિભક્ત મળી રહેશે રેલવે સ્ટેશન પરથી, પણ સ્ટેશન પર કોઈ હરિભક્ત મળ્યા નહીં, તો કોની પાસે જવું? ગામની અંદર આવે, ચલો ગામમાં કોઈ હરિભક્ત મળે તો આપણને ટિકિટ અપાવી દે. ગામમાંય ન મળ્યા, પાછા સ્ટેશને ગયા કે ત્યાંય ન મળ્યા, પાછા ગામમાં આવ્યા, 3 વખત સ્ટેશને ગયા, 3 વખત ગામમાં આવ્યા, ત્યારે શાસ્ત્રીજી મહારાજને 1.5 ટિકિટ અપાવી દેનાર એક હરિભક્ત મળ્યા. આ પરિસ્થિતિને શાસ્ત્રી મહારાજ દાખલા કર્યા છે. અમે અત્યાર સુધી અડધી ટિકિટવાળા નાના સાધુની જ જોડ રાખી છે, તેના પોટલા ઉંચક્યા છે. હવે નાનો સાધુ પોટલા ઉંચકી શકે નહીં, એટલે પોટલા પાસે શાસ્ત્રી મહારાજને તેના પોટલા ઉંચક્યા છે, તેની રસોઈ કરીને જમાડેલ છે. પૂછો વાસુદેવને, અક્ષર સ્વરૂપદાસને પૂછો, આ નીલકંઠને અને ગોપીનાથને પણ અનુભવ છે. આ બધું શાસ્ત્રીજી મહારાજ પોતે શાખ પૂરા પારે વાત કરે છે કે આવા સંજોગોની અંદર અમે આ વિચરણ કરેલું છે. અને એટલે એક પત્ર ચંપકલાલ શેઠ છે ને એ પોતે લખે છે યોગીજી મહારાજ પર, અને કાળજો હલાવી નાખે એવો પત્ર છે. આખો પત્ર તો આપણે પછીથી જોવાના છીએ, પણ જે પાછળનો ભાગ છે એની અંદર આ ચંપકલાલ શેઠ છે એ પોતે વાત કરે છે. સાંભળો, હું અમદાવાદની જમીન લેવાનો પ્રયાસ ચાલતો હતો અમદાવાદની અંદર, અને જમીનનો ભાવ છે ને ઘણો બધો મોંઘો પડતો હતો. થોડો આપણે વાંચીએ પહેલેથી એટલે ખ્યાલ આવશે. બીજું, અત્રે મંદિર કરવા જમીન માટે પ્રયાસ થાય છે. પરમ પૂજ્ય નંદા સાહેબ ધિયાને મળ્યા, શેઠ શ્રી બચુભાઈ શેઠ મથુરદાસ વગેરેને મળ્યા, પરંતુ બજાર પ્રમાણે શેઠિયાની માગણી કાંઈ આપણે 45-50 રૂપિયા વારના ધારતા હતા, અને કેશવલાલ કારબારી પ્રથમ 80-85 રૂપિયાની વાત કરતા હતા. પૂજ્ય સ્વામીશ્રીને કર કરીને હા પડાવશું, પણ શેઠિયાઓનો જમીન માટેનો ભાવ રૂપિયા 145-50 છે. સત્સંગ માટે લાગણી ખૂબ છે ને બહુ તો 10-15 ઓછા કરે, અને તો પણ 0.25 લાખથી 1 લાખ ઓછા લેવાના થાય એટલે આજુબાજુ જમીનો માટે તપાસ ચલાવીએ છીએ. હવે માલુમ પડે છે કે રૂપિયા 100થી ઓછો ભાવ તો નહીં જ થાય. હઠીભાઈની વાડી સામે જહાગીર મિલના માલિક શેઠ શાંતિદાસ મંગળભાઈની જમીન છે, આશરે 18,000 વાર ને 1500 વારમાં સડક ઉપર 2 મજલાની ચાલી બાંધેલી છે, તેની આખી મિલકતના રૂપિયા 15-16 લાખ લેવાના છે, ઓછા નહીં, ને તેમાંથી ઓછી જમીન આપે નહીં. આપણે આખી જમીન લઈને કકડે કકડે વેચીએ તો ફાયદો જરૂર થાય, પણ મોટી રકમનું અત્યારે રોકાણ કરવાનું તે પ્રશ્ન છે. હવે વાત કરે છે, સાંભળજો, આપ સંતો તો નિષ્કંચન છો. શાસ્ત્રીજી મહારાજને શું સ્વાર્થ, યોગી બાપાને શું સ્વાર્થ, નિર્ગુંડા સ્વામી પાસે શું હતું? આપ સંતો તો નિષ્કંચન છો,
બાર આના સિલક હોય ત્યારે 200 રૂપિયાનું દેવું હોય ને 1200ના કામ માથે ઉપાડેલા હોય એવો વ્યવહાર હું આજે 8 વર્ષથી જોઉં છું. 12 આના સિલકમાં હોય ત્યારે 200 રૂપિયાનું દેવું હોય અને માથે કામ કેટલાનું હોય? 1200 રૂપિયાનું કામ માથે ઉપાડેલું હોય. આવો વ્યવહાર હું છેલ્લા 8 વર્ષથી જોતો આવું છું. અલબત્ત એ ખરું કે આમ હોવા છતાં પરમ કૃપાળુ શાસ્ત્રીજી માં આજે લક્ષ્મીની ખોટ જણાવવા દીધી નથી. ગમે તેમ કરીને ભગવાનનું કામ ભગવાન કરે છે, પણ કટોકટી કેવી આમ હલાવી દે ને. ગમે એવો માણસ હોય એની ધીરજ છે એ ખૂટી જાય, પણ આ ચંપકલાલ શેઠનું પોતાનું ઓબ્ઝર્વેશન અને એ વાત સાચી છે. આવી પરિસ્થિતિ એ વખતની હતી અને છતાં પણ એમાં શાસ્ત્રીજી મહારાજનું બળ પાછું એવું ને એવું જરાય ઓછું નહીં. શાસ્ત્રીજી મહારાજ ક્યારેય મોડી વાત કરી જ નથી. એક પત્રની અંદર શ્રીજી સ્વરૂપદાસને શાસ્ત્રીજી મહારાજે પોતે લખેલું છે કે આપને અત્યારે તો તે વાતનો કે ભવિષ્યનો ખ્યાલ નહીં આવતો હોય, પણ મને તો ઇદમ દેખાય છે કે 2 દેશ કરતાં આપણી સંસ્થા વૃદ્ધિ પામે અને પ્રતિષ્ઠાને સંપત્તિમાં પણ વૃદ્ધિ થાય. એ વખતે મહારાજની સ્થાપેલી જે સંસ્થા હતી 2000 સાધુની ને આટલો મોટો કોઈ એ વખતે કલ્પના ન કરી શકે. શાસ્ત્રી મહારાજ આ તો પેલું તલખરાની તાંક તાપણી જેવું બધાને લાગતો હતો કે હમણાં ઓલવાઈ જશે એની અંદર. તો એવા સંજોગોમાં શાસ્ત્રીજી મહારાજ પોતે બોલ્યા કે ભવિષ્યની અંદર 2 દેશ કરતાં આપણી સંસ્થા વૃદ્ધિ પામશે અને આખા વિશ્વે આજે જોયું. હા, અકા બાપુ છે ને એ વખતે ત્યાં ગોંડલ મંદિરની અંદર જોગી મહારાજ હોય એ હવારના મા પૂજા કરવા બેસે ને તે જોગી મહારાજની બાજુમાં બેસે. સ્વાર્થ શું ખબર છે? હવારમાં નાસ્તો મળે નહીં, પણ જો બાજુમાં બેસે અને મહાપૂજાના વાસણ ઉટકે ને તો 2 લાડુડી મળે પેલી પ્રસાદીની. એટલે બાજુમાં બેસે અને યોગીજી મહારાજ છે પછી મહાપૂજા પૂરી થાય પછી ધૂન કરે અને ધૂન એમની બહુ લાંબી ચાલે અને ધૂન છે નહીં કે સાધુ વધો. હવે એ વખતે કા બાપુ વિચારે કે આ 5 સાધુ શાસ્ત્રીમાં જ પરાણે સમજાવીને ગોંડલ રાખીને ગયા છે, કારણ કે કાઠિયાવાડમાં ગુજરાતના સાધુને ઉફાવે નહીં, પરાણે રાખીને ગયા છે. એમાંથી 2 તો ભાગવાનું નામ કે મારે જતા રહેવું છે એ રહેવું નથી. અને 1 ઘરડા છે એમાં કે સાધુ વધો, પછી કે રૂપિયા વધો અને રૂપિયામાં 8 આના સિલકની અંદર દેખાતા હોય, અને ત્રીજું કે સત્સંગ વધો. સવારથી હાં સુધીમાં ખાલી 2 જ જણા દર્શન આવતા હોય ગોંડલ મંદિરે, અને એની અંદર આવી રીતે વાત કરે એમને કોઈ દિવસ સમજાય નહીં. એટલે પછી એ છે ને શાસ્ત્રી આખા બ્રહ્માંડમાં સત્સંગ થાય આવા સંકલ્પ બધા કરે યોગી બાપા. પછી શાસ્ત્રીજી મહારાજ જયારે આવે ત્યારે હકા બાપાએ ફરિયાદ કરી કે આ છે ને સ્વામી યોગી બાપા હાવ સંકલ્પો હાવ એવા ઢંગ ધડા વગરના કરે છે તે મને બહુ ગુસ્સો આવે છે, અને એ કહે કે રૂપિયા વધો ને સાધુ વધો ને આમાં કંઈ મેળ પડે એવું લાગતું તો નથી. એટલે એ વખતે શાસ્ત્રીજી મહારાજ પોતે બોલેલા, એમણે કીધું હકાભાઈ આ જોગી મહારાજના બધા સંકલ્પો સત્ય થશે, આખા બ્રહ્માંડમાં સત્સંગ થશે ને તમે તમારી નજરે જોશો. આવું હકા બાપુ એમણે કીધેલું. હવે અત્યારે હકા બાપુ કે બધા ધામમાં જતા રહ્યા ને મને કેમ ધામમાં લઈ જતા નથી? એટલે વિવેક સાગર સ્વામી કે હજી તમને બતાવવાનું છે આખા બ્રહ્માંડમાં સત્સંગ થાય ને એ બધું, એ જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી તમને રાખશે અહીંયા આગળ. એટલે એ અકળાય પાછા કે મારા બધા મિત્રો છે એ જતા રહ્યા મને મૂકીને. પણ એ વસ્તુ હકીકત છે કે મોટા પુરુષના સંકલ્પો છે ક્યારેય મિથ્યા થતા નથી. આવા સંજોગોની અંદર પણ એમના જે સંકલ્પો છે એ બધા શુભ સંકલ્પો અને વિરાટ સંકલ્પો બધા. યોગીજી મહારાજ પોતે એકવાર બીમાર હતા અને બીમારીની અંદર પોતે જે શાસ્ત્રીજી માને પત્ર લખે છે, જો એ કહે છે કે હું હજી છાશ પર છું, રાત્રે ઊંઘ ઓછી આવે છે, મરડો 5 વાર થાય છે, પણ હવે આજકાલમાં છાશને ચોખા જમવાના થશે, અશક્તિ ઘણી છે, માંડ ઉઠાય છે, શરીરમાં અશક્તિ છે, વારંવાર મરડો થાય છે, છાશ ઉપર જીવે છે, હજી ચોખા લેતા થયા નથી. એવા સંજોગોમાં કહે છે શાસ્ત્રી મહારાજ કે અહોહો આપની આ સ્થાનમાં પૂરણ કૃપા છે, હવે પૂનમના સમયમાં 5 મિનિટ ધૂન એકી સાથે સૌ સંતો હરિભક્તો કરે ને ચાંદીનું સિંહાસન આ સાક્ષાત સ્થાનમાં અક્ષર પુરુષોત્તમનું થાય તે માટે ધૂન 5 મિનિટ કરવા માટે મારી વિનંતી છે. તો તાળી સાથે ધૂન કરાવજો. આ યોગી બાપા પોતે શાસ્ત્રી માને કહે કે તમે ધૂન કરાવજો આપણે ચાંદીનું સિંહાસન. બીમારીમાં આપણને બીમારીમાં હાજા ક્યારે થઈ સિવાય કોઈ સંકલ્પ ના થાય બીજો, પણ એમને તો ભવ્ય સંકલ્પો બધા. એની અંદર પણ યોગી બાપાને ક્યારેય મોડી વાત નહીં. અને મોટામાં મોટી એ વખતની ખોટ હતી તો એક હતી, એ હતી માણસોની ખોટ. કારણ કે આટલું મોટો વ્યવહાર શાસ્ત્રીજીમાં જે શરૂ કરેલો પણ પછી એ ચલાવે એવી રીતે સાધુ તો પાછા જોઈએ ને, એટલે સાધુ બહુ ઓછા અને એમાં પણ કેટલાક તો ઘરડા અને કેટલાક બીમાર. હવે એવી પરિસ્થિતિની અંદર સારંગપુરની અંદર જે હરિકૃષ્ણ સ્વામી હતા એ પોતે ત્યાંના કોઠારી હતા. એ કોઠારી છે ને થાકી ગયા બધું આ બધું કરીને કે આ તો મારાથી કાંઈ થાય, કારણ કે 3 પ્રવૃત્તિ
પોતાની કોઠારની પ્રવૃત્તિ તો ખરી, પણ પાછું એને પૂજારીમાં જવું પડે, પાછું એને ભંડારીમાં જવું પડે. એટલે એમને શાસ્ત્રીજી મહારાજને એક કાગળ લખ્યો અને કીધું કે હવે તમે કૃપા કરીને બે સાધુ ગમે ત્યાંથી લાવો તો સારું, મારાથી બધે મોરચે લડી શકાતું નથી. એટલે એના જવાબની અંદર શાસ્ત્રીજી મહારાજ પોતે કહે છે કે સ્વસ્તિ શ્રી સારંગપુર મહાશુભ સ્થાને પરમ ભગવદીય સંત શિરોમણિ હરિકૃષ્ણદાસજી પ્રત્યે બોચાસણથી લિખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીના જય શ્રી નારાયણ વાંચશો. વિશેષ આપનું પત્તું સાધુ બે નથી તે ખબરનું મળ્યું છે. અત્રેથી એકાદ સાધુની ગોઠવણ થાય એમ છે. બાકી ગોંડલથી બાલકર્ષણ દાસને આપની મરજી હોય તો બોલાવી, હવે એ ઘરડા સાધુ બિચારા બેસી રહ્યા છે, કોઈ કામ કરી શકે નહીં. એક જણને હું તેડીને ત્યાં આવીશ. આપ હરકિર્ષનદાસ હરિકર્ષનદાસ સેવા કરેલા અનુભવી છો તો આપ હાલ સેવામાં મદદ કરશો. કોઠારનું કામ વહેલું મોડું કરશો પણ ઠાકોરજીની સેવાનું જરૂર કરશો. ગોંડલમાં બધાઓ અને તાવ આવ્યો છે ને પગથિયાનું કામ પૂરું કરવાનું હતું. હરજીવનદાસ ગોપીનાથદાસ બાલકર્ષનદાસ રાત દી કારખાનાનું કામ કરતા હતા. તે વખતે મેં જાતે ભંડાર કર્યો હતો તે સર્વે જાણે છે. તો સેવા કરવામાં આપણી શોભા છે, દેહ તો કૃતજ્ઞ છે, જેટલી કમાણી દેહથી કરીએ તેટલો આપણને હાથ દે છે, તે બુદ્ધિનું કામ છે. વિશેષમાં હું અંકુટ પર ત્યાં આવવા ધારું છું. શાસ્ત્રીમાં જે સમજણનો પત્ર લખી દીધો કે દેહ તો કૃતજ્ઞ છે અને આપણે એની પાસેથી કામ લેવાનું જ હોય એટલે એવો વિચાર કરવો નહીં. અને એક પત્રની અંદર યોગીજી મહારાજ બહુ અદ્ભુત વાત લખે છે શાસ્ત્રીજી મહારાજને. એ કહે છે કે ગોંડલની અંદર તો હમણાં બહુ આનંદ છે. કેમ આનંદ છે કે રોજ સવારના પોરની અંદર એ કહે છે કે કથા વાર્તા થાય છે અને વિશેષ કાલે 20 ક્યાં વાત કરી હા ગઈકાલે 20 સાધુ અહીં આગળ આવ્યા હતા. હા બરાબર. અને પછી કાલે જગજીવનદાસ આવ્યા છે, મણિલાલ રકનપુરના આવ્યા છે અને કહે છે કે 20 હરિભક્તો તો રોજ હોય અને સમય આ જેવો અમારે રહે છે. કાલે દેવચડીના હરિભક્તો આવવાના છે. 20 હરિભક્તો આવે તો શું કહેવાય, રોજ સમયો અમારે તો રોજ 20 હરિભક્તો આ મંદિરની અંદર આવે છે ગોંડલના શિખરબદ્ધ મંદિરની અંદર. એટલે યોગી બાપા પોતે બહુ રાજી થતા હતા અને કહેતા હતા કે અમારે હમણાં તો અહીંયા આગળ સમય આ જેવું કાયમ રહે છે. એક હરિભક્ત એક પત્ર શાસ્ત્રીજીમાં જ બહુ ભારે લખે છે. હવે એમને ત્યાં આગળ જવાનું હતું ખાનદેશની અંદર અને યોગી શાસ્ત્રીજી મહારાજની તબિયત છે એ સારી રહે નહીં. શાસ્ત્રીજી મહારાજનું આખું જીવન જ્યારે જોઈએ છે ત્યારે આપણને દેખાય છે કે દેહનો ભીડો એમણે બહુ સહન કર્યો છે, સખત ભીડો. અને એની અંદર આવી બીમારીઓ તો એમને પહેલેથી ભગતજી મહારાજના વખતથી એમની બીમારીઓ છે બધી ચાલુ થઈ ગઈ શરીરની અંદર અને છતાં પણ પાછા પડ્યા નથી. શરીરની બીમારી છે ને માણસને ઢીલા કરી નાખે, આમ ગમે તેટલો ઉત્સાહ હોય પણ માંદો રહેતો હોય ને માણસ એનો અડધો ઉત્સાહ એમાં ઓછો થઈ જાય. પણ શાસ્ત્રીજી મહારાજ પોતે આવી પરિસ્થિતિની અંદર પણ એનો ઉત્સાહ કેવો છે જો શાસ્ત્રીમાં જ કહે છે કે ખાનદેશ જવાનો ખાસ મારો વિચાર છે પણ અત્યારે ઉધરસનો ઉપાડો વધુ છે. વિરસદની મુસાફરીમાં આખી રાત ઊંઘ આવી નથી. અત્યારમાં વૈદ હિંમતલાલને બોલાવ્યા છે, તેના કયા પ્રમાણે 15 દિવસ સ્ટેટમેન્ટ કરવું પડશે, એટલે ટ્રીટમેન્ટ કરવી પડશે. 15 દિવસ સ્ટેટમેન્ટ કરવું પડશે. જો મટશે તો ત્યાં જવા જેવું હશે તો ખાનદેશ જવા તૈયાર છું ને ન મટે તો શ્રીજી સ્વામીની ઈચ્છા. જો આટલી તૈયારી છે, ન મટે તો શ્રીજી સ્વામીની ઈચ્છા, પણ હજુ કેટલીક સેવા અધૂરી છે જેથી બને તેટલી મટાડવાની ગણતરી રાખવી એમ ઈચ્છા મારી તથા બીજાઓની છે. અને પછી કહે છે જો ગરડા માટેનો સંઘર્ષ તો ચાલુ જ છે. ગરડા સંબંધી તો સ્વામી શ્રીજીની ઈચ્છા હશે તો તે જમીનનું ઠેકાણું પડશે, તો ગમે તેમ પુરુષ પ્રયત્ન કરીને કરવું પડશે. એટલે એ તો પાછું એમના મનમાં સતત વિચાર. 33 વર્ષ સુધી ગરડા મંદિરની જમીન માટે શાસ્ત્રીજીમાં જે શ્રદ્ધા રાખી છે, આમ કૃષ્ણકુમાર સેજી આમ લાલ લીટો માર દીધો કે કોઈ દિવસ આ જમીન છે એ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસને પ્રાપ્ત થાય નહીં. શાસ્ત્રીજીમાંના પ્રયત્નો છતાં પણ ક્યારેય બંધ થયા નથી કે મહારાજનો સંકલ્પ છે ત્યાં કરવો છે. 79 વર્ષની ઉંમરે નિર્ગુંડા સ્વામી એક કાગળ લખે છે હર્ષદભાઈ દવેને અને એમાં એવો રિપોર્ટ લખે છે કે શાસ્ત્રીજી મહારાજ કથા શરૂ કરે છે રાતના 12 વાગે કથા શરૂ થાય છે અને 2 વાગે પૂરી થાય છે. રાતના 12 થી 2 વાગ્યા સુધી 79 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજ છે એ પોતે કથા વાર્તા કરતા. શાસ્ત્રીજી મહારાજ સારંગપુરની અંદર હતા અને એ વખતે નિર્ગુંડા સ્વામી ત્યાં ખાનદેશ ગયા હતા અને ત્યાંથી એમણે શાસ્ત્રીમાને પત્ર લખ્યો કે સ્વામી, અહીંના હરિભક્તોની બહુ ઈચ્છા છે કે તમે ખાસ એ લોકોને લાભ આપવા માટે પધારો. શાસ્ત્રીજી મહારાજને એ વખતે એક પગે વાહ હતો.
જમણા પગે. એટલે પછી એમણે એ વખતે જવાય એવું તો હતું નહીં, પણ એમણે નક્કી કર્યું કે ના, આપણે જવું જ છે. એટલે એ પોતે નીકળ્યા સારંગપુરથી, ઝાળીલા રેલવે સ્ટેશન સુધી ડમણિયામાં બેસીને જવાનું, અને ત્યાંથી ટ્રેનમાં બેસી અને પછી અમદાવાદ અવાય, ને અમદાવાદથી પછી એમને ખાનદેશ સુધી ટ્રેનની અંદર જવાનું હોય. એટલે પોતે ત્યાંથી જમણા પગે વાહ હતો એટલે બહુ ચલાય એમ હતું નહીં, પણ બે સેવક સંતોનો ટેકો, એક નારાયણ સ્વરૂપદાસજી ને બીજા ચતુર્ભુજદાસજી, એ બંનેનો ટેકો લઈ અને શાસ્ત્રીજી મારે ગાડામાં બેઠા અને જ્યાં જાળી લાવ્યા ત્યાં સુધીમાં તો એને બંને પગ જલાઈ ગયા. અને એ વખતે 1946 સાલો પ્રસંગ છે, 81 વર્ષ શાસ્ત્રીજી મહારાજની ઉંમર છે. જાળીલા રેલવે સ્ટેશન પરથી પોતે પત્ર લખે છે નિર્ગુંડા સ્વામીને. વિશેષ હમો તે તરફ ખાનદેશ આવવા સારું 5 જણ તૈયાર થઈને અમદાવાદ થઈને શુક્રવારે અટલાદરા જઈશું, પણ સ્વામી મહારાજની મરજી શું છે તે કળાતું નથી. આજ રાત્રે જમણા પગે આખામાં વા આવી ગયો છે, છતાં વિચાર ન બદલતા નીકળ્યા. વિચાર બદલ્યો નહીં એમણે કે નીકળવું તો છે જ, છતાં વિચાર ન બદલતા નીકળ્યા, પણ દમણિયામાંથી ઉતરતા બિલકુલ ચલાયું નહીં. બીજા પગે પણ દર્દથી પીડા થતી હતી. ઊંચકીને માસ્તરના ઘરે લાવ્યા છે, બે સેવકોએ આખા ઊંચકી લીધા એમને, અને હવે ગાડીમાં ઊંચકી બેસાડશે. અમદાવાદ તથા અટલાદરે તો જઈશું, પણ ત્યાં ગયા પછી જો પગે નહીં મટે ને વધારો થશે તો અવાશે નહીં, ઘણું કરીને સહેજ મટશે ને પગે ચલાશે તો જરૂર આવીશ, માટે અકસ્માત થઈએ નહીં અવાય તો રાજી રહેશો. શાસ્ત્રીજી મહારાજ કે જો મને જરાક પણ સારું થશે ને તો હું ચોક્કસ ત્યાં સુધી આવી જઈશ. ખાનદેશ સુધી છેક શાસ્ત્રીજી મહારાજની ત્યાં જવાની તૈયારી. એ વખતે વાહનની કોઈ સુવિધા નહીં, આવી હોસ્પિટલોની, આવી એમની શરીરની વ્યવસ્થા સચવાય નહીં. એની વચ્ચે પણ એમણે એ વખતે આવો એક દાખલો કરેલો છે. નિર્ગુંડા સ્વામી ભાદરણની અંદર હતા. હવે નિર્ગુંડા સ્વામી એ વખતે ભાદરણ આપણું મંદિર છે જૂનું, ત્યાં જ પોતે એમનો ઉતારો. એમની સાથે એમની જોડની અંદર એક સાધુ હતા સ્વામી નારાયણ પ્રિયદાસજી. હવે એમને કંઈક બહુ મોટી બીમારી આવી ગઈ. નિર્ગુંડા સ્વામી પોતે તો માંદા હતા જ પાછા, અને એમાં એમની જોડના સાધુ માંદા પડ્યા. હવે નિર્ગુંડા સ્વામીને પાછું ત્યાંથી નીકળીને આણંદ જવાનું આગળનો પ્રોગ્રામ ચાલુ હતો, આ સાધુ માંદા પડ્યા એટલે હવે એની સેવા કોણ કરે પાછા. નિર્ગુંડા સ્વામી પોતે પોતાનું ન કરી શકતા હોય તો એનું કેવી રીતે કરી શકે. પાછું એમના સત્સંગનું કાર્ય પત્ર લેખનને બધું ચાલુ હોય એટલે એમણે પછી બોચાસણ કાગળ લખ્યો કોઠારીને કે કંઈક એક સાધુની વ્યવસ્થા થાય તો કરો. જો એક જોડનો સાધુ નહોતો મળતો એ પરિસ્થિતિની અંદર એ પોતે લખે છે કે વિશેષ એકાદશીને દાડે અમે ભાદરણ આવ્યા. એકાદશીને દાડે અમે ભાદરણ આવ્યા, બારસે તાવ શરૂ થયો, પણ 10-12 કાગળ લખ્યા તોય, 10 તાવમાં 10-12 કાગળ લખ્યા. સાંજે 4 વાગે તદ્દન શિથિલ થઈ ગયો. ડૉક્ટર કાનજીભાઈ પુરુષોત્તમ દાસને બોલાવી લાવ્યા, ગોળીઓ આપી. તારીખ 17મીએ 4 ડિગ્રી તાવ હતો. સ્વામીનો કાગળ આવ્યો કે ભાદરણ ગયા તે સારું કર્યું, હવે ટકીને આરામ થતા સુધી રહેશો, 15 દાડા રહેવું. તારીખ 18મીએ 1.5 ડિગ્રી તાવ. તારીખ 19મીએ 99 ડિગ્રી. આજે 96.5 ડિગ્રીનો નોર્મલથી ઓછો છે, પરંતુ અશક્તિ, હાંફ, અતિશય ઉધરસ, ટેકો લઈને બેસાય નહીં તો સુવાય તો શેનું. પ્રથમ ઉધરસ આવતા ઊંઘ આવી જતી, કાલે બીજે દાડે અને રાત્રે પણ ઊંઘ નથી આવી, 2 દિવસથી ઊંઘ નથી આવી. અફીણના ડોડવાનો શેક ચાલે છે, એટલા માટે હરિભાઈને બોલાવ્યા હતા પણ માસ્તરે કાગળ નહીં પહોંચાડ્યો હોય. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અમદાવાદ પધાર્યા. હવે બીજી વાત કરે છે કે 3 દાડે આજે હું તાવમાંથી બેઠો થયો છું. અટલાદરેથી પ્રતાપને બોલાવ્યો હતો, તેને પણ તાવ આવે છે, માટે રાહા ભગતને મોકલ્યા છે. સ્વામી નારાયણ પ્રિયદાસજીને મેં પૂછ્યું, તમારે શું દર્દ છે? તો કહે, મને પેશાબ બંધ છે, 2-2 ટીપા થાય છે અને 2 લોહીના પડે, 5-7 વખત ખાડે જવું પડે, રાતમાં જવું પડે, હવે રસોઈ કરવા બેસે નહીં, બેઠા બેઠા રસોઈ કરે વખતે ટીપા પડી જાય, ને કાનજીભાઈ ડૉક્ટર કહે એમને હોસ્પિટલમાં જવું પડશે. હું તો 4 દાડાથી અન્ન લેતો નથી, મોસંબીનો રસ ને સાબુદાણાની કાંજી પર નભ્યું છે, માટે બોચાસણથી ભગત જોડે તમે ભાદરણ આવો અને 2:30ની ગાડીમાં નારાયણ પ્રિયદાસજીને બોચાસણ મોકલીશું. 8મે આણંદથી મોટર મગાવીને આણંદ સ્ટેશને શાસ્ત્રીજી મહારાજ ભેગા થઈશું, કારણ તમારે કથા કરવાની તે રહેવું પડે. તેમ છતાં તમારે આવવા રૂચિ ન હોય તો ભંડારી કેશવજીવનદાસજી અગર કોઠારીના લાવેલા સાધુને મોકલશો. નારાયણ પ્રિયદાસજી આણંદ હોસ્પિટલમાં જશે, વાસુદેવ તથા ઘનશ્યામદાસજી સાથે ઈશ્વરભાઈના દવાખાને જશે, ત્યાં ડૉક્ટરની સલાહ લેશે, પણ દવા કાનજીભાઈ આપે છે, પણ દર્દ વધ્યું મટતું નથી. તેમને બોચાસણ લાવવા જ પડે એમ છે, જો કોઈ નહીં આવે તો હું બોચાસણ આવીશ, પણ તેમને લોહીના ટીપા પડે એટલે ઠાકોરજીનો થાળ કેમ થાય.
જો કેટલી બીમારી, હવે આપણને થાય કે ભગવાન બચે એટલે કોઈ દુઃખ આવવું જ ના જોઈએ. આ શેના માટે નીકળ્યા હતા? પોતાના માટે તો કોઈ ક્રિયા છે જ નહીં આ સંતોની. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી પોતાના શરીર માટે, પોતાના સુખ માટે એક ક્રિયા નથી, તમામ જીવન એમણે ભગવાનને અર્પણ કરી દીધું છે, છતાં આટલા કષ્ટો આવે છે. માણસની ધીરજ રે કે જવા દો, મૂકો પડતું બધું. આટલું કર્યા પછી પણ પછી ઉત્સાહ છે નો રે ક્રિયા કરવાનો. તો એના એવા સંજોગોની અંદર પણ ગઈકાલે આપણે જે ભજન સાંભળેલું, જે દુઃખ થાય તે થાજો રે રૂડા, સ્વામીને ભજતા અને છતાં પણ પોતાના શરીરે સારું થાય એવી પ્રાર્થના તો આ સંતોએ કોઈ કરી જ નથી. યોગી બાપાએ ક્યારે શાસ્ત્રીજી મહારાજને એવી પ્રાર્થના કરી નથી કે મને શરીરે મટી જાય. યોગી બાપાની પ્રાર્થનામાં તો શું આવે? હે શાસ્ત્રીજી મહારાજ, તમારી કસનીમાં હંમેશા રહેવાય. શરૂઆત આવી રીતે કરે છે. તો આ આ કયા પેરેડાઇમ્સ હશે, કયા દ્રષ્ટિકોણથી સત્સંગને જોતા હશે, ભક્તિની કઈ કક્ષાએ એ લોકો બિરાજમાન હશે, નિષ્કામપણાની કઈ સ્થિતિ એ લોકોએ પ્રાપ્ત કરી હશે, આપણને ખ્યાલ આવે. તો નિર્ગુણદાસ સ્વામી પોતે આવા સંજોગોની અંદર શ્રીજી મહારાજને માટે, સ્વામીને માટે વફાદાર રહી અને પોતે મંડ્યા છે મંડ્યા છે. એ નિર્ગુણદાસ સ્વામી પોતે બીજો એક પત્ર લખે છે શાસ્ત્રીજી મહારાજને. શાસ્ત્રીજી મહારાજને કહે છે કે આપે મને આજ્ઞા કરેલી કે વિરોજા તમારે મંદિરનું કામ ચાલતું હતું એટલે એના માટે ત્યાં સૂચના આપવા માટે જવાનું હતું, પણ એની અંદર કેવું થયું કે પોતે ત્યાં ગયા તો ખરા, પણ વાહનની કોઈ એ વખતની વ્યવસ્થા નહીં અને વાહન વગર કેવી ઉપાધિ થતી જો આપણે વાંચશું ત્યારે ખબર પડશે. નડિયાદથી તારીખ 25 મે 1200 હું મહા મુશ્કેલીએ માતર આવ્યો તો તારાપુરની મોટરનું ઠેકાણું નહીં. મોટર એટલે શું? આપણી મોટરની બસ, બસ એસટીની બસ. તારાપુરની બસનું ઠેકાણું નહીં. 10 વાગે ખાનગી બસ આવી પણ તારાપુર જતી બસને અકસ્માત થવાથી 2 માણસ મરી ગયા ને કોઈના હાથ પગ ભાંગ્યા તેને લેવા બસ ગઈ, તે કોઈ પેસેન્જરને બેસવા દીધા નહીં, બેઠા હોત તો પુના જ પહોંચાત. લીંબાસી આગળ અકસ્માત થયો હતો, આખરે હેરાન ગતિ થઈ, પગે મટ્યું નથી, 3 આંગળીને સોજો છે એમને પગે, નિર્ગુંડા સ્વામીને. છતાં ન ઉપાયે ચાલતા પોટલા ઉંચકીને ત્રાજ બપોરે 12 વાગે પહોંચ્યા. પછી મોતીબાઈએ વાહન માટે તજવીજ કરી, કાંઈ પત્તો લાગ્યો નહીં, મારાથી પગ મંડાઈ નહીં. એમણે પોતાની ઘોડી આપી, તે લઈને હું તથા કેશવદાસ પુના જ ગયા. સાથે ત્રીજો માણસ હોય તો પોટલું ઉચકવા પણ લાગે, પણ કોઈ ત્રીજું સાથે હતું નહીં. 1 વાગે પહોંચ્યા ને ખીચડી ખરી અને જમીને 5 વાગે ડમણિયું જોડીને લીંબાસી ગયા. મણિભાઈ નડિયાદ ગયા હતા, ન મળ્યા. ટપાલનો કાગળો લઈ અને વિરોજા ગયા. હવે પછી વિરોજાજીને કેવી મુશ્કેલી થઈ એની તો આખી લાંબી કથા છે આગળ. પણ નિર્ગુંડા સ્વામી છે, શાસ્ત્રીજીમાં જ કીધું તમારે ત્યાં જવાનું છે, દુખતા પગે પોતે નીકળી ગયા કે એમણે કીધું એટલે જવાનું. બીજો એક પત્ર છે એ નિર્ગુંડા સ્વામી આફ્રિકાના હરિભક્તોને જૂનો રિપોર્ટ યાદ કરીને કહે છે કે વઢવાણની અંદર શાસ્ત્રીમાં જ પધારેલા અને વઢવાણથી પછી એમને મૂળી જવાનું હતું. એ વખતે શાસ્ત્રીજી મહારાજની સાથે યોગીજી મહારાજ હતા, નિર્ગુંડા સ્વામી હતા અને સનાતન સ્વામી હતા અને શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજી પણ હતા. આ 5 સંતો અને એક યુવક હતો કિશોર, 14 વર્ષની ઉંમરનો, પ્રેમશંકર એનું નામ. એટલે એ બધા ત્યાં વઢવાણ ઉતર્યા અને વઢવાણ સ્ટેશનેથી પછી એમને મૂળી જવાનું હતું. તો મૂળી સ્ટેશને ઉતર્યા એ વખતે ગામના વરસાદ પુષ્કળ હતો, ચોમાસાનો વખત. હવે હરિભક્તને એવું કહી રાખેલું કે તમે એકો મોકલજો, એકો એટલે એક બળદવાળું બળદગાડું, એકો તમે લેવા માટે મોકલજો. પણ એ એકો છે ને કોઈ પણ કારણસર ત્યાં આવ્યો નહીં, એટલે પછી મૂંઝાયા ત્યાં. રાતનો સમય થઈ ગયો હતો, હવે પહોંચવું કેવી રીતે ગામની અંદર? એ વખતે ગમે તે એક ખેડૂત ત્યાં ફરતો હશે એ મળી ગયો અને એને બહુ વિનંતી કરી કે તમારો એકો અમને આપો ને ગામમાં પહોંચવા માટે. એ વખતે શાસ્ત્રીજી મહારાજની ઉંમર 81 વર્ષની થઈ ચૂકી છે, ચાલતા ચાલતા તો ક્યાંથી પહોંચી શકે, પણ એમણે બહુ વિનંતી કરી ત્યારે પોતે માન્યો. એ કે પણ બધાને ન બેસાડું, આટલા બધાને ન બેસાડું. એટલે શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી, યોગીજી મહારાજ અને પેલો જે યુવક પ્રેમશંકર કિશોર, એ 4 જણ એને ડમાણી આમ બેસાડ્યા. પ્રમુખ સ્વામી અને સનાતન સ્વામી સ્ટેશન પર રાત રોકાયા, કારણ કે સ્ટેશન પર મોકોડા બહુ હતા. એની કથા તો સ્વામી લાંબી કે છે પાછી, કે ક્યાંય બેસાય નહીં એટલા બધા મોકોડા. હવે આ 3 સંતો અને પેલો કિશોર એ બધા ડમણીયામાં બેસી અને રવાના થયા. રસ્તાની અંદર ભોગાવો નદી આવી અને વરસાદ એટલો બધો પડેલો તે એની અંદર ઢીચણથી ઉપર પાણી. હવે પેલો ડમણિયા વાળો કે બસ મારું ડમણિયું અહીંથી આગળ નહીં જાય, અને તો કે ત્યાં ઉતરી જ જાઓ, એટલે ત્યાં ઉતાર દીધા બધાને. હવે ક્યાં જવું? આખી નદી પાર કરવાની. એટલે નિર્ગુંડા સ્વામીના શબ્દોમાં જ આપણે સાંભળીએ કે શું કે છે કે અતલાદરાનો નારણધરાનો સમયો કરી મોજેદર રાત રહી અને લીમડી આવ્યા, ત્યાંથી વઢવાણ આવ્યા. પછી પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ભેગા થયા, 5મે મૂળી આવેલો.
પછી પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ તથા હું તથા યોગીજી મહારાજ પ્રેમશંકર છોકરો એ ચાર જણા ગયા બીજા સાધુ સ્ટેશનમાં રહ્યા. આ ચાર જણા હાલ્યા. વરસાદ બહુ વરસેલો, ભોગાવાને કાંઠે મૂળી છે, નદીમાં પાણી સાધારણ આવેલું, એકો ઉતરી શકે નહીં. આ તરફ નદી કાંઠે જ ઉતરી ગયા. મજૂર પણ મળ્યો નહીં. હવે સામાન તો પાછો ભેગો હતો, એકાવાળો ઉતારીને જતો રહ્યો, આ સામાન કોણ ઊંચે, ઘરડા સાધુ, મજૂર મળ્યો નહીં. મૂળી જેને ઘરે ઉતરવાનું હતું તે રૂપસંગ દરબારને ઘરની ખબર નહીં, પાછી એડ્રેસ તો ખબર નહોતી. મને પગે ખાલી ચડી જાય એટલે મારાથી ચલાય નહીં. આ નિર્ગુંડા સ્વામીની પરિસ્થિતિ. તે પોટલું, ગોદડી અને કાગળનું પોટલું મારે ઉચકવું પડ્યું. ત્રણ વસ્તુ એમને લીધી, પોતાનું કપડાનું પોટલું, બીજું કાગળનું બંડલ તો ભેગું જ હોય, હા, અને ત્રીજી એમની ગોદડી. આ ત્રણ વસ્તુ એમને ઉપાડી. પ્રેમશંકરને માથે પણ પોટલું, ખભે બંડલ, ને એક હાથમાં પૂજ્ય સ્વામીશ્રીના જોડા શાસ્ત્રીજી મહારાજના, અને એક હાથે સ્વામીશ્રીને ઝાલ્યા. પૂજ્ય યોગીજી મહારાજ એમના ઠાકોરજીની પોટલી, અને બીજા હાથે પૂજ્ય સ્વામીનો હાથ પકડીને ચાલ્યા. આખી સવારી આવી રીતે નદી પાસ કરે છે. ને પૂજ્ય સ્વામીશ્રી 10 ડગલા પણ ચાલી શકે નહીં, અને ભોગાવાનો પડ મોટો, પાણી પાણી અને એમાં અજાણી ધરતી, એમાં ચાલ્યા. આગળ હું ચાલ્યો, તે વચમાં હું ગબડી પડ્યો, ને મારી પાસે ગોદડી હતી તે તણાય, તે પૂજ્ય સ્વામીશ્રીએ લીધી. એમની ગોદડી નિર્ગુંડા સ્વામીની. આ વખતનો શું દેખાવ, આ જો યોગી શબ્દો જો, આ વખતનો શું દેખાવ, શું મનુષ્ય લીલા, કોઈને કળિયામાં આવે જ નહીં. માંડ નદી ઉતરીને સડકે સડકે ગામમાં ગયા. એક વકીલ મળી ગયો, તે રૂપસિંહજી દરબારને ઓળખીતા, એમણે માણસ મોકલ્યું. રસ્તામાં મહા મુશ્કેલીએ ઘેર પહોંચ્યા ને રાતે સૂતા. આહા, જીવના કલ્યાણ માટે તથા મેં કોઈ વખત મૂળીના દર્શન કર્યા નહીં તે માટે ઉતર્યા હતા. મને મૂળીના દર્શન કરવા માટે શાસ્ત્રી મહારાજ ત્યાં લઈ ગયા હતા. આ પ્રસંગ છે, એમણે વાત કરી ત્યાં આગળ નિર્ગુંડા સ્વામીએ. પણ આ દાખલો 81 વર્ષની ઉંમરે આવું ચાલી ચાલી ચાલીને કરનારા કોણ મળે આપણને? પણ એ દાખલો એ શાસ્ત્રીજી મહારાજે પોતે કરેલો છે. અને નિર્ગુંડા સ્વામીની જે દાખલો છે એનું તો આપણે વર્ણન કરી શકીએ એમ નથી. એ પુરુષે જે કંઈ કરેલું છે ને, શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે આ સંપ્રદાયના વિકાસની અંદર એમનો 14% ફાળો છે. નિર્ગુંડા સ્વામી જે ઈશકથી માંડ્યા હતા બધા, આ પુસ્તકની અંદર કુબેરદાસભાઈનો પત્ર એમને લખેલો છે, 36 પાના તો છાપેલા છે આની અંદર, 36 પ્રિન્ટેડ પેજ આની અંદર, હા, 14 આની, હા, 14 આની સત્સંગ છે એ એમનો હતો. એટલે કેટલો થયો, 80% થી વધારે થયો સત્સંગ એ, કે એમણે દાખલો કરેલો છે. અને નિર્ગુંડા સ્વામીનો દાખલો એવો, 36 પાનાના છાપેલો પત્ર હોય તો હાથથી લખે કેટલા થાય, 100-100, 125-125 પાનાના પત્રો. અને એ પત્રો પાછા પોતે લખવાના એટલો ને એની કોપી કરવાની, એ કોપી પાછી રાખી મૂકવાની, જેટલા કાગળ લખે ને ઝેરોક્સ મશીન એ વખતે મળે નહીં, તો એ બધાની કોપી કરીને પાછી પોતાની પાસે રાખવાની, એનો પાછો રેકોર્ડ રાખવાનો. આ દાખલો નિર્ગુંડા સ્વામીનો. અને એમને જે સંઘર્ષો અને કષ્ટો સહન કરેલા છે એ તો આપણે જો વાંચીએ તો આપણને ખરેખર રૂવાડા બેઠા થઈ જવું છે. નિર્ગુંડા સ્વામી કાગળની અંદર પોતે વાત કરે છે કે મેં કાગળ લખવાનો શરૂઆત કરી છે, કુબેરભાઈને કાગળ લખે છે કે ઉપાસનાના રહસ્ય સંબંધી 2 શબ્દો લખું છું, જે વારંવાર લખવાથી આનંદ આવે છે અને તેમાં જરા પણ કંટાળો આવતો નથી. આવી વાત એમણે કરી કે આમાં મને જરાય કંટાળો આવતો નથી. તારીખ 14/10/46 દિવસે આફ્રિકા શિવાભાઈને કાગળ લખે છે અને કહે છે કે અત્યારે તો અત્યંત શરદી થઈ છે, છતાં કાગળ લખવાનો વહેલા 4 વાગે શરૂ કર્યો છે, સવારના 4 વાગે. પછી કહે છે બીજા એક પત્રની અંદર કે આ કાગળ મેં રાતના 9 વાગે લખવાનો શરૂ કર્યો છે, હા, અને અશક્તિ છે, અને કહે છે કે મારો વાસો ફાટે છે પણ છતાં પણ કાગળ લખાય છે એટલે લખું છું. સવારના 4 વાગે એમણે કાગળ પૂરો કરેલો છે. તો આવો દાખલો એ નિર્ગુંડા સ્વામીનો સતત રહ્યો છે, પહેલેથી છેલ્લે સુધી. નિર્ગુંડા સ્વામી એમની છેલ્લી બીમારીની અંદર ત્યાં મુંબઈની અંદર હતા, અને એ વખતે નંદાજીના બંગલાની અંદર શાસ્ત્રીજી મહારાજનો ઉતારો હતો. નિર્ગુંડા સ્વામી બહુ બીમાર હતા અને એમનું એ વખતે જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એમને તો કેન્સર છે, આ નિદાન થઈ ગયું. અને નિર્ગુંડા સ્વામીને પણ ખબર પડી ગઈ કે હવે અમારો દેહ છે એ રહેવાનો નથી. એવી પરિસ્થિતિની અંદર નિર્ગુંડા સ્વામી છે એ પોતે એક હરિભક્તને કાગળ લખે છે. એ કહે છે કે મેં તમને 2 વખત બોલાવ્યા છતાં પણ તમે શાસ્ત્રીજી મહારાજના દર્શન માટે આવ્યા નહીં, માટે જો હવે તમે અમને તેડવા માટે તમે નહીં આવો ને શાસ્ત્રીજી મહારાજના દર્શન માટે, તો હું સામેથી તમને તેડવા માટે આવીશ, માટે આવી જજો. હવે ધામમાં જવાના 2-3 મહિનાની વાર છે,
અને ખબર છે કે મારે ઉપડી જવાનું છે. છેલ્લી હદ સુધી એમણે પોતે શાસ્ત્રીજી મહારાજનો મહિમા પ્રવર્તન, અને આ અક્ષર અને પુરુષોત્તમની વાત બધા સમજે, એટલું જ નહીં પણ એ પોતે પાછા એ માટે બધાને નિષ્ઠા થાય બાકી, પોતાને મનાવા પૂજાની જરાય ઈચ્છા નહીં. નિર્ગુંડા સ્વામીને જો કોઈ મોટા માને ને તો પાછા તરત એની ચોખવટ કરી આપે કે મારી અંદર તો કંઈ નથી, હું તો શાસ્ત્રીજી મહારાજ પાસે કંઈ નથી, જે કાંઈ છું એ ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની કૃપાથી છું, અને એ જ મોક્ષના દાતા સત્પુરુષ છે અને એની અંદર જ જોડાવાનું છે. આ વાત તો પાછી ચાલુ ને ચાલુ જ હોય. તો આ દાખલો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુંડા સ્વામીનો છે. ઘણું બધું આગળ હજી ચાલે છે પણ આ બધાની પાછળ જે શાસ્ત્રીજી મહારાજનો શુભ હેતુ હતો એ પોતે ખેંગારજીભાઈને લખે છે. એ પત્રમાં શાસ્ત્રીજી મહારાજ કહે છે ખેંગારજીભાઈને કે આ જે ઉપાસના પ્રવર્તન આપણે કરીએ છીએ અને એના દ્વારા જે જીવને નિષ્ઠા થશે એનાથી આપણને શું ફાયદો થવાનો છે, કહે છે કે વિશેષ સત્સંગને રાજી કરવો ને પોતાના આત્માનું કામ કરી લેવું, બધું મળશે. પણ સ્વામી મહારાજ તથા તેમના લાડીલા ગુણાતીત જ્ઞાનના સંત હરિભક્તોને રાજી કરવાથી જે સર્વોપરી પ્રાપ્ત થાય છે તેવું કોઈ સાધન રાજીપા જેવું નથી. તે આપને વગર પ્રયાસે તેવો જોગ રાજી કરવાનો મુદ્દો છે તે ગુમાવશો નહીં ને અવસર સાચવી રાખશો. મોટા મોટા સ્વામી અને સ્વામી એટલે ગુણાતીતાન સ્વામી, મોટા મોટા સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી જેવા સદગુરો નિસ્પૃહી અને ત્યાગી હતા, પણ મહારાજની ઈચ્છા જે મંદિરની સેવા કરવી અને સત્સંગ વધારવો ને સત્સંગ સાચવવો તેવી સેવા મહારાજને અને આખા સત્સંગને રાજી કરવા સારું સ્વીકારીને રાજી કર્યા એવી સેવા અત્યારે આપને મળી છે. આપ પણ આવો અમૂલ્ય સેવાનો વખત ભૂલશો નહીં. પછી કહે છે કે વિશેષ અનંત કોટી જન્મથી જગતના વિષયો ભોગવ્યા છે તો પણ તેની તૃપ્તિ થઈ નથી. પાતાળ સુધી પૃથ્વી ફાટી તે એક બે ઘડાથી ભરાય તેમ નથી. એ તો જ્યારે ત્યારે તેમાં દોષ દ્રષ્ટિ કરીને જીવમાંથી વિચાર કરી દે ત્યાગ થશે, અને તેના બદલામાં સ્વામી મહારાજની ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરશો ત્યારે આનંદ થશે ને તમામ રજ તમના ઘાટ નાશ થશે. કરોડ કલ્પ થયા, જગતમાં અનેક પ્રકારના વૈભવ આ જીવે ભોગવ્યા છે પરંતુ તેની તૃપ્તિ થઈ નથી અને થશે નહીં. ને જો આ વખતે મનને સમજાવી શૂરવીર થઈ શ્રીજી મહારાજ સ્વામીની સેવામાં તત્પર રહેશો તો અનેક જન્મનો રખડામણ મટી જશે ને અખંડ દિવ્ય દેહ શ્રીજી મહારાજની સેવામાં રહેવાશે. કદાપી દેહાભિમાનને લીધે કાંઈ સેજ સાજ આજ્ઞામાં મોળપ રહેશે તો પણ હજારો જીવ પ્રભુને માર્ગે ચાલશે ને ઉપાસના દ્રઢ કરીને સ્વામી શ્રીજીને ભજશે તેનું પુણ્ય કરોડ ગણું થશે, જેથી શ્રી સ્વામી આપને દેહના સ્વભાવ સામુ ન જોતા અતિશય સેવાને રાજીપાથી ભ્રમરૂપ કરીને પોતાના ધામમાં લઈ જશે ને દુનિયામાં પ્રતિષ્ઠા ને આબરૂમાં વધારો થશે ને અંતઃકરણમાં સુખ રહેશે. એ જ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી આ ભાવના હતી કે તમે બધા આ જે કરશો ને હજારો જીવોના જે નિષ્ઠા થશે એનું જે ફળ છે અનન્ય છે. કદાચ દેહભાવ થોડો ઘણો રહી ગયો હશે એ મહારાજ સ્વામી ટાળી દેશે, પણ આ જે અભયદાન છે કે હજારોને નિષ્ઠા કરાવી એ કામ છે એ મોટું છે. આ શાસ્ત્રીજી મહારાજે કરેલું છે. શાસ્ત્રીમાં જ આપણે ફરી વાર યાદ કરીએ કે જો વડતાલ રહ્યા હોત તો એમને બીજો કાંઈ વાંધો આવે એમ હતો નહીં, કારણ કે ત્યાં પોતે સુખ્યા હતા અને પોતાને કોઈ પ્રકારની ઉપાધિ આવે એમ નહોતી, સદગુરુનું સ્થાન હતું અને આટલી બધી દોમ દોમ સાહેબીવાળી સંસ્થા હતી. પણ શાસ્ત્રીજી મહારાજને રૂવાડે રૂવાડે અક્ષર પુરુષોત્તમ, લોહીના કણે કણમાં અક્ષર પુરુષોત્તમ. તો એમનો આ વિસ્તાર કરવા માટે પોતે ત્યાંથી નીકળ્યા. વડતાલ સંસ્થાના એક બહુ જ મોટા ટ્રસ્ટી હરિપ્રસાદ ચોકસી, હરિપ્રસાદ મંછારામ ચોકસી, અને પોતે એડવોકેટ હતા અને બહુ જ સાક્ષર પણ હતા, વિદ્વાન ખરા અને સાથે સાથે સંપ્રદાયના સિદ્ધાંતોને સમજનારા પણ ખરા. એમને શાસ્ત્રીજી મહારાજનો જ્યારે યોગ થયો, યોગીજી મહારાજનો યોગ થયો અને આ બધી વાત સમજાણી એ પછી એમને પોતે એકવાર યોગીજી મહારાજને કાગળ લખેલો છે. આના શબ્દો આપણે વાંચવા જેવા છે. એ લખે છે કે આ વખત શાસ્ત્રીજી મહારાજના યોગમાં કથા વાર્તાનું ઘણું સુખ આવ્યું અને હૈયું ટાઢું પડ્યું. સંસારના ધીકધીકતા અંગારા જેવા વ્યવહારમાં પ્રગટ પુરુષોત્તમનું 24 કલાક નિરંતર ભજન સ્મરણ કરે અને કરાવે એવા સંત મળે ત્યારે હૈયું ટાઢું પડે. તેમાં અક્ષરાતીત પુરુષોત્તમના પ્રતાપે શાંતિ વર્તે, ઘાટ સંકલ્પ બંધ થાય અને આત્માના તેજમાં શ્રીજીની પ્રગટ મૂર્તિનું ભજન થાય છે. અને પછી કહે છે કે જેમ તમે અમને સંભાળો છો તેમ અમે પણ તમને સંભાળીએ છીએ. ફક્ત દુઃખ એક જ થાય છે શ્રીજીએ સ્થાપેલ મર્યાદામાંથી તમારે બહાર નોખા રહેવું પડે છે
અને શ્રી લક્ષ્મીનારાયણ દેવના દેશના લક્ષાવધિ સત્સંગી જનને જે લાભ મળવો જોઈએ તે મળતો નથી. એ સ્થિતિ કોઈ પણ પ્રકારે સુધરે તો સુધારવી જોઈએ. આવી મહાન વ્યક્તિ, શાસ્ત્રીજી મહારાજ કહે છે, એવી એના માટે કહે છે કે આવી મહાન વ્યક્તિ તો વડતાલની સભામાં શોભે, એનું સ્થાન તો આચાર્યશ્રીના જમણે હાથે હોય, એ મહત્પુરુષ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દેશમાં અગ્રણી હોય. આ ભાવના મારા હૃદયને ઘણું મૂંઝવે છે. અક્ષર પુરુષોત્તમની ઉપાસના એ નવો પંથ નથી, એ વસ્તુ શ્રીજીની બાંધેલ મર્યાદાની બહારની નથી, એમાં પુરુષોત્તમની જ ઉપાસના છે. એ ઉપાસના ગૌણ કરીને અક્ષરની ઉપાસના યોજાઈ નથી વગેરેનું જાહેરમાં સમર્થન કરી પ્રતિપાદન કરવાની ઘણી જરૂર છે. આચાર્યશ્રી સાથે તથા વડતાલ દેશના અગ્રણી સંત હરિભક્તની સાથે ચર્ચાની પણ જરૂર છે. તો આટલા મોટા વિદ્વાન પુરુષો પણ આ માનતા હતા, પણ કોઈ પણ કારણોસર મહારાજની ઈચ્છાથી એ કાર્ય ન થયું. એમનું કંઈક વિશેષ સારી કરવાની ઈચ્છા હશે એટલે પછી સમાધાન છે એ થઈ શક્યું નહીં. પણ શાસ્ત્રીજી મહારાજે આવો શુદ્ધ ઉપાસનાનો જે માર્ગ પ્રવર્તાવ્યો અને એની અંદર એમને આવા સમર્થ પુરુષો એમની સાથે પ્રાપ્ત થયા. નિર્ગુંડા સ્વામીના જીવનની અંદર એક બહુ મોટી વિલક્ષણ સ્થિતિ પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય તો એ છે કે શાસ્ત્રીજી મહારાજે પાછું એમને કાંઈ બહુ માન સન્માન આપેલું નથી. એ શાસ્ત્રીજી મહારાજની સાથે નિર્ગુંડા સ્વામી નીકળેલા છે તો ઘણી વખત તો નિર્ગુંડા સ્વામીને શાસ્ત્રીમાં હળધોત કરી નાખે. હવે એ તો ગુરુભાઈ કહેવાય ને, નિર્ગુંડા સ્વામી કોના શિષ્ય હતા? એ તો ભગતજી મહારાજને શિષ્ય, શાસ્ત્રીજી મહારાજને ગુરુભાઈ કહેવાય, પણ એમણે કોઈ દિવસ શાસ્ત્રીજી મહારાજની સાથે બરોબરીયાપણું કર્યું નથી. એમના પોતે દાસ થઈને પોતે વર્ત્યા, આટલી ખુમારી સત્સંગની અંદર આટલી એમની પ્રવૃત્તિ કરે છતાં પોતાનો હક દાવો એમણે કોઈ દાડો માંડ્યો નથી કે મારા માટે આટલું થવું છે. નિર્ગુંડા સ્વામી ભગતજી મહારાજ જેવો જ એમને શાસ્ત્રીજી મહારાજનો પોતે મહિમા સમજ્યા છે એ એમના પત્રોની અંદર દેખાય. એ પોતે એક પત્રની અંદર પોતે લખે છે આમને કુબેરભાઈને, એ કહે છે કે જે સત્પુરુષનો સંબંધ આપણે થયો છે એવા જે શાસ્ત્રીજી મહારાજ તેમનો મારે 22 વર્ષથી પ્રસંગ છે. તે તમામ પ્રકારના ગુણ તથા સ્વભાવ, ઐશ્વર્ય, પ્રતાપ વૃત્તાંતથી માહિતગાર છું તો મારી બુદ્ધિ અનુસારે કહીશ. એમાં જો હું જરા વધારે ઘટાડી કહું તો મારું કોટિકલ્પે કલ્યાણ થાય નહીં. આ પ્રતીતિ સાથે પોતે વાત કરે છે કે હું તો પ્રથમથી જ રજોગુણી તમોગુણી પ્રકૃતિવાળો, બહાર દ્રષ્ટિવાળો ને કારભારમાં નવરો ન થાવ, પણ પ્રભુદાસના સંગે ભગતજી મહારાજ ઓળખાણા અને રંગડાની રેલ વળી તે અત્યારે આનંદના સમુદ્રમાં ઝૂલો છું. હું તો એક આનો પણ મહિમા સમજ્યો નથી, કારણ અધર વચન ઝીલનારા પુરુષોત્તમ ચરણદાસ મોટા, મણિભાઈ, આશાભાઈ, ઈશ્વરભાઈ, મોતીભાઈ, હિંમતલાલ તથા ધોંડો માસ્તર જેવો મહિમા છે સમજે છે તેવો શાસ્ત્રીજી મહારાજનો મહિમા મને સમજાયો નથી. પછી કહે છે કે આ પત્ર સૌના નામથી લખી જણાવ્યો છે તો સૌ મંડળી એકત્ર થઈને વખત લાવી વાંચશો, કંટાળશો નહીં. આટલો દાખલો કરીને લખનાર બીજો પુરુષ નહીં મળે. પાછા પોતાની વાત કરે છે નિર્ગુંડા સ્વામી કે આટલો દાખલો તમારા માટે કોણ કરે. પછી કહે છે કે આ તો આ શાળામાં જ છે તો સર્વે સજ્જ થઈને સર્વને ઉપયોગી થઈ પડે ને લાભ થાય તેના બદલામાં મારી ઉપર રાજી થશો જેથી મારામાં રહેલા આંતરિક દોષો નિવૃત્તિ પામી જાય. કારણ આપ સર્વે મુક્ત મંડળ રાજી થાવ એટલે શાસ્ત્રીજી મહારાજ રાજી થાય, એવો કેટલો શુદ્ધ ભાવ છે. આ ભાવથી નિર્ગુંડા સ્વામી લખે છે અને પછી કહે છે કે છેવટે કહું છું કે થોડા વખતમાં નિંદા કરનાર પણ આ જ્ઞાનને કબૂલ કરી નમતા આવશે ને સૌ પગે લાગશે ને સાચે દેવાળે ઘંટ વાગશે, કારણ આપણે કોઈ દિવસ માથું કાપનારનો પણ ત્રિકાળમાં અવગુણ છે જ નહીં. કેટલી શુદ્ધ ભાવના! આપણું માથું કાપી નાખે ને નિર્ગુંડા સ્વામી કે આપણેનો ત્રિકાળમાં અવગુણ નથી, તો શેના માટે કરતા હતા? સાચી વાત છે એને જગતને જણાવવા માટે, બીજો એના અંતરમાં કોઈ જ નહીં. અને પછી હરિભક્તોની નામાવલી લખે છે, 15 પાના ભરીને હરિભક્તોની નામાવલી લખે છે કે આટલા આટલા હરિભક્તો અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળા થયા છે, હવે કેટલો એમને મહિમા હશે. અને એક એક ગામના કેટલા હરિભક્તો એમને પોતાના આ બધું ડેટામાં ફિક્સ કર્યા હશે ને બધા, એક કે એકના નામ લખી લખીને પછી કહે છે. અને પછી એક જાહેર નિવેદનની અંદર નિર્ગુંડા સ્વામી પોતે લખે છે કે આ સારંગપુરની અંદર વૈશાખ મહિનામાં મૂર્તિઓ પધરાવવાની છે તો આ વખતે લાભ ચૂકશો નહીં, આ બાબતમાં કોઈ પક્ષાપક્ષમાં ઉતરવું નહીં, કારણ અમે કોઈ પક્ષાપક્ષીથી અગર કોઈને દબાવવા, અગર અભિમાને કરીને કરતા હોઈએ, અગર કોઈને પાછા પડવા કરતા હોઈએ તો કોટાન કોટી પરમહંસને માર્યાનું પાપ છે.
વળી અમારે ખુદ સ્વામિનારાયણ ભગવાન છે, બીજા કોઈની ઉપાસના હોય તો પણ ઉપર પ્રમાણે સોગંદ છે. આ સોગંદ ખાઈને નિર્ગુંડા સ્વામી કહે છે કે અમારે કોઈ સ્વાર્થ નથી, અમારે કાંઈ મોટા થવું નથી, અમારે કાંઈ પક્ષાપક્ષી કરવી નથી, અમારે બરોબરીયાપણું કરવું નથી, બસ મહારાજને સ્વામીની શુદ્ધ ઉપાસના છે એની વાત કરવાની છે. તો આ નિર્ગુંડા સ્વામી હતા, એ પોતે આટલા શુદ્ધ ભાવ સાથે પોતે મંડેલા અને એ વાત એમણે પોતે કરેલી. તો કહેવાનો મતલબ એ છે કે આ પુરુષો પોતે નિસ્વાર્થ ભાવે સાચી વાત લઈને નીકળેલા, એટલે એમના અંતરની અંદર બીજો કોઈ ભાવ નહોતો. નિર્ગુંડા સ્વામી છે, એક પત્રની અંદર નંદા સાહેબને લખે છે, આ સમજવા જેવું છે. નિર્ગુંડા સ્વામી શાસ્ત્રીજી મહારાજને કેવા જોયેલા આપણને ખ્યાલ આવે. એ કહે છે કે મારો 54 વર્ષનો અનુભવ ને વડતાલથી બહાર નીકળ્યા પછી 43 વર્ષનો અનુભવ, નજરે હજારો પરચા જોયા. સ્વામિનારાયણના એક સાધુ, એટલે કે શાસ્ત્રીજી મહારાજ, સ્વામિનારાયણના એક સાધુ, તેની પાસે એક પાય નહીં. તે બહાર નીકળી હજારો પ્રકારના માન અપમાન તથા સુખ દુઃખ વેઠી હજારોને સત્સંગી કર્યા, શું એમની છાતી ને શું એમની હિંમત. બડા પ્રતાપી અત્યારે ખાટલામાં સૂતા સૂતા કાર્ય કરી રહ્યા છે. મારા જેવા રજ પ્રકૃતિ વાળાને પણ દાબી મુક્તપણે વર્તે છે ને આખા બ્રહ્માંડમાં મને એમનાથી જ બીક છે, બાકી મને બીજાની બીક કે પરવા નહીં. એ ચોક્કસ તમે જોઈ રહ્યા છો નિર્ગુંડા સ્વામીનો શુરવીરતાનો સ્વભાવ, એટલે છે ને એને બીજું કોઈ દબાવી શકે નહીં. પણ નિર્ગુંડા સ્વામી કે મને આખા બ્રહ્માંડની અંદર એકની જ બીક, એ કોની? શાસ્ત્રીજી મહારાજની, બીજા કોઈની નહીં. તો આ નિર્ગુંડા સ્વામી પોતે શાસ્ત્રીજી મહારાજને જે રીતે જોયેલા, આપણને ખ્યાલ આવે કે કેટલો બધો એમને શાસ્ત્રીજી મહારાજનો પક્ષ હતો. બીજા એક પત્રની અંદર વાત કરે છે કે આપે ગરડા માટે આટલી બધી ગોઠવણ કરી છે, તેમાં હવે આ નિર્ગુંડા સ્વામી છે ને, જો શાસ્ત્રીજી મહારાજે પોતે આ વિસ્તાર કર્યો ને, હવે એની અંદર જે છેલ્લું ગરડાનું મંદિર શરૂ કર્યું ને, એમાં તો એમને મૂંઝવણ થઈ ગઈ કે હવે આ 4 મંદિર હજી બધા અધૂરા અધૂરા છે. અને શાસ્ત્રીજી મહારાજની 85 વર્ષની ઉંમર, અને એ વખતે ગરડાની અંદર શિખરબદ્ધ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું, અને પાછું કેવું ખબર છે? આરસનું, પાયાથી લઈને શિખર સુધી આરસનું મંદિર. હવે આટલું જો ને નિર્ગુંડા સ્વામી ધ્રુજી ગયા કે આ તો બહુ મોટું કર્યું, આ કેમ પૂરું થશે? એટલે એ પોતે આમ થયું કે આ બરાબર ન થયું તો મનમાં થઈ ગયું કે આ બરાબર થયું લાગતું નથી. પણ છતાંય એમનો ભાવ જુઓ કે શાસ્ત્રીજી મહારાજને પાછું કહેવાય કેવી રીતે. એક પત્રમાં એમની નમ્રતા જોવા મળે છે કે આપે ગરડા આટલી બધી ગોઠવણ કરી છે, પછી કહે છે કે તેમાં આપ જે કરતા હશો તે ઠીક કરતા હશો, પણ આજે માણસની તંગાસ બહુ છે ને આપ છો ત્યાં સુધી કોઈ વાતની હરકત નથી, પણ પાછળની વ્યવસ્થા થવી મુશ્કેલ જણાય છે. માટે આપ સ્વામિનારાયણની પેઠે ત્રિકાળનું જાણો, તે જે કરતા હશો તે ઠીક કરતા હશો. આપ અન્યથા કરતું બાપરી જે કરતા હશો તેમાં મારો મત છે, પણ અમને પાછળનું સૂજે નહીં, તો દયા કરશો તે રાજી રહેશો. અમારા માટે આપના ઉમંગને ધક્કો આવે તો ધિક્કાર ગણાય, ને તો નિષ્ઠા શાની? એ જ હું તો એટલું ધારું છું કે જે આપ જેવા હોય તે કર્યા વગર રહેશે નહીં. એ જાણે છે કે આ બધું બરાબર છે, પણ એ કહે છે કે કદાચ ન થાય તો મનમાં એવું છે, પાછી દ્વિધા છે કે ના શાસ્ત્રીજી મહારાજ તો જે કરે બરાબર છે. પાછું કહે છે કે પણ આ માણસો દેખાતા નથી, આ દ્વિધા છે. પણ એ દ્વિધાની અંદર પણ હાથ જોડી દીધા એમને કે હું વિરોધ નથી કરતો, કારણ કે અમારે લીધે તો તમને કદાચ એવું થાય, તમારો ઉત્સાહ ઓછો થાય, તો એવું છે ને એ મારે કરવું નથી. પણ એક વસ્તુ એમણે નક્કી કરેલી કે શાસ્ત્રીજી મહારાજ જે કરે છે એ બરાબર. એની અંદર પછી એમણે કોઈ દિવસ પોતાનો વિચાર શાસ્ત્રીજી મહારાજના વિચારથી પોતે જુદો પડવા દીધો નથી. એક વખત હર્ષદભાઈને પોતે લખે છે, આ પત્ર પણ અદ્ભુત છે. એ કહે છે કે વિશેષ આ બ્રહ્માંડમાં પ્રગટ ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજ સિવાય કોઈનું કાંઈ કર્યું થતું નથી, એવી મારી દ્રઢ ગ્રંથિ છે, અને એવા મારે તમને કરવા છે. આ એમને નક્કી કરેલું કે મારે હવે છે ને આટલું નક્કી કરેલું છે મેં કે કોઈ પણ સંજોગોની અંદર શાસ્ત્રીજી મહારાજનું જ ધાર્યું થાય છે, બીજા કોઈનું ધાર્યું થતું નથી, અને આવી નિષ્ઠા છે ને મારે તમને બધાને કરાવી છે. તો નિર્ગુંડા સ્વામી હતા, પોતે એક જ વસ્તુ લઈને નીકળેલા, પોતાનો કોઈ સ્વાર્થ નહોતો, પણ શાસ્ત્રીજી મહારાજ છે એમનું પ્રવર્તન થાય, એ સિવાય એમને બીજો કોઈ સ્વાર્થ હતો નહીં. એક પત્ર છે એ પોતે નિર્ગુંડા સ્વામી પોતે લખે છે, એની અંદર હા કુબેરભાઈ પર એ પત્ર લખે છે. ના એ નથી, શાસ્ત્રીજી મહારાજ નિર્ગુંડા સ્વામીનો મહિમા લખે છે આફ્રિકા હરિભક્ત ઉપર. એ કહે છે
કે નિર્ગુંડા સ્વામી પહેલેથી જ તેઓ અમારી સાથે રહી અક્ષરે સહિત પુરુષોત્તમની સેવા શ્રીજી મહારાજની ઉપાસના પ્રવર્તવવા તેમણે દેહની પરવાહ કરી નથી. અમારી સાથે દિનરાત વિચરણ કરી અસહ્ય દુઃખો સહન કરી હજારો શુરવીર ભક્તો તૈયાર કર્યા છે. તેમનું અંગ શુરવીરપણાનું, તેમનામાં સાધુતાના મહાન ગુણો, આજ્ઞા, ઉપાસના, સદભાવ અને પક્ષનું તેમણે હંમેશા સચોટ રીતે પોતાના વર્તન દ્વારા સમર્થન કર્યું છે. તેમના સમાગમમાં આવનારને પ્રગટ અક્ષર પુરુષોત્તમની ઉપાસના સમજાવી અખંડ સુખ દ્વારા અક્ષરધામના છત્તી દેહે જ અધિકારી બનાવ્યા છે. અમારી મરજી પ્રમાણે સત્સંગની અપાર સેવા કરી છે. આ વસ્તુ છે ને બહુ અઘરી છે કે એમને સેવા તો કરી આપણે કરીએ છીએ, પણ શાસ્ત્રીજી મહારાજની મરજી પ્રમાણે. શાસ્ત્રીમાં જે ઘણી ઘણી કસોટી કરેલી છે, પ્રમુખ સાહેબ મહારાજ ઘણી વખત એમના પ્રસંગો કહે છે કે નિર્ગુંડા સ્વામી બોચાસણની અંદર હતા અને એ વખતે નિર્ગુંડા સ્વામીને ધોતિયું ફાટી ગયું હતું, એટલે શાસ્ત્રીજી મહારાજ પાસે લેવા ગયા અને કીધું કે મને નવું ધોતિયું કોઠારમાંથી આપો. હવે બધું સેવા કોણ લાવે? ઠાકોરજી પાસે પૈસાની બધી સેવા, પણ કોઠારમાં જમા કરાવી દીધી હોય અને પછી કોઠારમાંથી પોતાની કપડું લેવાનું શાસ્ત્રીમાને કેવું પડે? શાસ્ત્રીમાને કે મને નવું ધોતિયું આપો. શાસ્ત્રીમાં જ કે તમારું ધોતિયું જોવા દો. એટલે આમ જોયું એ કે આ તો હજી ચાલે એવું છે, આને જો દાંડીયું કરો ને તો હજી 6 મહિના ચાલે. એટલે દાંડીયું કરવા એટલે શું કે વચ્ચેથી ફાડી નાખવાનું અને 2 છેડા સાંધી દેવાના, એટલે શું કે વચ્ચેનો ઘસાયેલો ભાગ બહાર આવી જાય. એ કે આ તો દાંડીયું કરો તો 6 મહિના હજી હાલે એવું છે. નિર્ગુણદાસ સ્વામી બહુ વિનંતી કરી, શાસ્ત્રીમાં જ કે ના નથી આપવું, ચલાવો 6 મહિના. હવે આટલું બોલતા હતા ને ત્યાં એક બાવો આવ્યો, શાસ્ત્રીમાને પગે લાગી કે સ્વામી મને ધોતિયું આપો ને. શાસ્ત્રીમાં જે કોઠારમાંથી નવું નક્કોર કાઢીને આપી દીધું. આ નિર્ગુંડા સ્વામી જોવે છે કે હું આટલું બધું કરું છું ને છતાં પણ સ્વામી મારું આટલું ના રાખે, અને છતાંય નિર્ગુંડા સ્વામીને અભાવ આવ્યો નથી. ત્યાં સારંગપુરની અંદર અત્યારે સંત સ્વામીની રૂમ છે ને, ત્યાં નિર્ગુંડા સ્વામી પોતે ત્યાં બધું બેસતા એનો અને પત્ર લેખન ને બધો વ્યવહાર છે બધો ત્યાં રહેતો. હવે નિર્ગુંડા સ્વામીને વારંવાર લઘુ કરવા માટે નીચે ના આવવું પડે એટલા માટે ખૂણામાં એક ચોકડી કરી અને ઉપર પેલું પાણીયા રજુ એમણે બનાવ્યું ત્યાં આગળ. હવે આ વાતની શાસ્ત્રીજી મહારાજને ખબર પડી. શાસ્ત્રીજી મહારાજે એમને બોલાવીને કીધું કે સાધુને આવું નોખું ન કરે, તોડી નાખો. તે તોડાવી નખાવ્યું શાસ્ત્રી મહારાજે એનું, કે સ્વામી પણ મારે આટલી જરૂર છે કે નહીં જરૂર હોય કે ગમે તે આ કરવાનું નહીં. હવે આટલા મોટા સદગુરુ અને શાસ્ત્રીમાં જેનું આટલું હાલવા ન દે પાછા એનું, અને છતાં પણ એનો ઉત્સાહ મોળો ન પડે. આપણું ધાર્યું તો 2 વખત સત્સંગમાં તોડ્યા ને પૂરું થઈ ગયું. ગમે તેવા કાર્યકર હોય પણ આપણું જો ધાર્યું ના થાય ને તો પછી આપણને ઉત્સાહ ન રહે કે આપણા માટે આટલું નહીં, આપણી આટલી કિંમત નહીં, કદર નહીં કંઈ આગળ, અને કરી કરીને કરીને છેલ્લો તો પછી આપણને તો કોઈ આમય નથી જોતું. હવે આવી પરિસ્થિતિ જો વારંવાર થાય, નિર્ગુંડા સ્વામીને વારંવાર આવી રીતે તોડેલું છે અને છતાં શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે નિષ્ઠા, ભક્તિ, સમર્પણ એની અંદર ફેરફાર થયો નથી, એ નિર્ગુંડા સ્વામીના જે વિશેષ પ્રસંગો છે એ યજ્ઞ પુરુષદાસ આ પુસ્તકની અંદર ઘણા બધા વર્ણેલા છે. એ બધા આપણે આવતીકાલના દિવસની અંદર જોઈશું. સયાન સ્વામી મહારાજ.